સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે કૃષિ મંત્રી આરસી ફળદુને હસ્તે વૃક્ષારોપણ થકી જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ કૃષિ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે લીલી ઝંડી આપી વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુના હસ્તે વૃક્ષારોપણ થકી જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। લીંબડી સ્થિત મોડલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં ગુજરાત હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક મહેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ કે હુડા અને નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ, હરીશભાઈ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી આર બી અંગારી સાથે અગ્રણીઓ દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, મુકેશભાઈ શેઠ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, બિપિનભાઈ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી 71મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા। આ તકે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જિલ્લાના જિલ્લા કક્ષાના આજે શિક્ષણના ધામમાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે। ગુજરાત અને દેશની અંદર પર્યાવરણની જાળવણી થાય એ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર વન વિભાગ દ્વારા ગુજરાત અને દેશની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક વનીકરણના માધ્યમથી સામાજિક ચેતના દ્વારા રાષ્ટ્રીય જીવનમાં પ્રાણવાયુ છે એની મહત્તા સમજાય, પ્રાકૃતિક સંપદાની મહત્વ સમજાય એ માટે દેશની અંદર 1950માં કવિવર કનૈયાલાલ મુનશીજી દ્વારા વનના મહત્વ માટે થઈ અને દેશને આહ્વાન કર્યું, વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારથી, પણ ગુજરાત રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી। 2004માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી જવાબદારીમાં હતા અને એને ગુજરાત રાજ્યની અંદર વન મહોત્સવ પાટનગરમાં યોજાતા હતા, એ પાટનગરમાંથી હટાવીને સમગ્ર રાજ્યના જિલ્લા મથકોએ રાજ્યકક્ષાના વન મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું અને એને લીધે સમાજ જીવનમાં આ પ્રકૃતિએ આપેલી અમૂલ્ય ભેટ એની જાળવણી રાખવા માટેનું એક લોકજાગરણ ઊભું થયું। એમ કહેવું હોય તો કહી શકાય કે વૃક્ષનું મહત્ત્વ સમાજ જીવનની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ ગુજરાતની ધરતી ઉપર નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું અને ત્યારથી સાંસ્કૃતિક વનોનું પણ શરૂઆત થઈ। મને કહેતા આનંદ થાય છે, ગુજરાતની અંદર અલગ અલગ સ્થાનો પર 19 જેટલા સુંદર મજાના સાંસ્કૃતિક વનોનું પ્રસ્થાપન થયું છે અને હમણાં 2 ઓગસ્ટના દિવસે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ રાજકોટના આંગણે 20મું સાંસ્કૃતિક વનનું સ્થાપન કર્યું, ઉદ્ઘાટન કર્યું છે અને હવે આ પ્રકારે લોકો વૃક્ષો વાવે, વૃક્ષનો ઉછેર કરે અને એના દ્વારા સમાજ જીવનમાં પ્રાણવાયુનો પૂરતો જથ્થો આપણને પ્રાપ્ત થાય, આ પ્રકૃતિએ આપેલી દેન છે અને એની જાળવણી કરવી એ સમાજ જીવનની ફરજનો ભાગ છે। પ્રકૃતિની સંતુલા જ્યારે ખોરવાય ત્યારે સમાજ જીવનમાં અનેક પ્રકારની નવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે। વૃક્ષ છે એ માત્ર પ્રાણવાયુ જ આપે છે એવું નથી। દીપકસિંહ વાઘેલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, લીંબડી।